بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاة والسلام على سيد الأنبياء والمرسلين أبي القاسم محمد خاتم النبيين وأولي الطيبين الطاهرين المعصومين أما بعد فقد قال رسول الله صلى الله قال الإمام الصادق عليه السلام من بقى على الحسين وبقاه تباقى وجبت له الجنة لعارفين حقه صلوات છઠ્ઠા ઇમામ ઇસ્લામની આ મશહૂર અમારું હદીસ છે. મન બકાલ હુસૈન, જે માણસ ઇમામે હુસૈન ઇસ્લામના ગમમાં રોયો, રોરાયો યા રોવાની સુરત બનાવી, એના માટે જે જન્નત વાજિબ થઈ જાય છે. મારો એક શરત લગાવે છે, આરેફીન હક્ય, હકની મારેફત સાથે જો માણસ રોવે છે તો એનો જે બદલો કીધો છે. રોવું જે છે એ કુરાન શરીફની અંદર જો જોવામાં આવે તો એની ક્યાંય મનાયત કરી, પણ હસવાને જો જોવામાં આવે તો હસવામાં મનાઈ કરી છે. કુરાન શરીફની અંદર જે કીધું છે હસવા બારામાં, એ તો ત્યાં સુધી કીધું છે કે જેઓ ગુનેગાર છે અને તેઓ ઈમાનવાળાઓને જોઈને હસતા હતા, તો આ જે છે ત્યારે કીધું ભાઈ તમારે રોવું જોવા દેવું જોઈએ અને હસવું છોડવું જોઈએ. ને એ જ રીતના કીધું છે કે એ ઉપરાંત એ ખરાબ સમય ખરાબ અમલને હસવાનું થોડું કમી કરવાનું કહેવામાં આવ્યું છે. એટલે જે લોકો ગુનેગાર છે એ લોકોને કહેવામાં આવ્યું છે તમે હસો ઓછું, પણ રોવા માટે જે છે એ ક્યાંય મને નથી કરી. રોવા બારામાં તો છે ને એક મુસ્તકિલ બાપ આખો થઈ જાય એમ છે. પણ મારે તો આજે અહીંયા વાત કરવી છે ફક્ત હુસ્ન અને મલાલ, યાને ગમ અને રંજની વાત કરવી છે, એમાં જે રોવાની છે એની વાત કરવાની છે. ગમ અને રંજમાં જે છે રોવામાં જો જોઈએ તો સામાન્ય રીતે માણસ જે રોતો હોય છે ગમમાં, અચ્છા મારી કોઈને ગરમણ થઈ ગયું છે તો કેટલા દિવસ અને કેટલું રોતો હોય છે. એમાં બે વિભાગ પડે, એક કોઈ બુઝુર્ગ ઘરનું ગયું હોય તો એના માટે એમ કે ભાઈ થોડાક દી રોવે રહે તો થોડાક દીનો ગમ મનાવે, પછી જશે એ 40માં આવે તો પૂરું થઈ ગયું, એ બાપા લીલી વાડી છોડીને ગયા છે એમ કરી મૂકી દે. પણ અગર ખુદાના ખાસ્તા કોઈ જવાનનું મોત થયું હોય તો ઘરમાં તો વર્ષો સુધી યાદ રહે. ત્યારે એને કોઈ મિત્રના પ્રસંગ આવે ત્યાં યા બીજા કોઈ ઠેકાણે પોતાના મિત્ર એના દીકરાના મિત્રને યા દીકરાના કોઈ એની જેવડા જવાની એને જોવે ત્યારે પૌરણ જેથી પોતાનો દીકરો યાદ આવી જાય. એ એક બે દિવસ કે 40માં ઉદીમાં ન થાય એ લાંબો સમય આવે, કેમ કે એની જે સિદ્ધત જે છે ગમની એ લાંબો સિદ્ધત રહેવાની, કેમ કે એની જે મુસીબત જે છે એ મોટી મુસીબત છે. જે જવાનનું જવું એ કોઈ સામાન્ય વાત નથી. જો જવાનના જોવા માટે જોતા હોય તો એક હદીસમાં મળે છે કે જ્યારે રસૂલલ્લાએ પૂછ્યું ફરિશ્તાઓને કે તમે લોકો ક્યારે રોઈ પડો છો, ક્યારે હસી પડો છો, ત્યારે કીધું કે અમે ત્રણ મોકા ઉપર હસીએ છીએ અને ત્રણ મોકા ઉપર અમે રોઈએ છીએ. બસ મારે બીજા મોકાની વાત નથી કરવી, એક જ મોકાની વાત કરવી. ક્યારે એ કહે છે કે જ્યારે કોઈ બૂઢા બાપનો જવાન દીકરો ગુજરી જાય છે ત્યારે એના મા બાપ જે રોવે એ પહેલાં અમે રોઈ નાખીએ છીએ. વિચાર કરો કે કેટલું રોવે છે ફરિશ્તાઓ એની પહેલાં, મા બાપની પહેલાં. તો એ કોઈ ગમ સામાન્ય ગમ નથી, જવાનનો ગમ. તો અહીંયા જે છે આ કહેવામાં આવ્યું છે કે તમે જેટલી સિદ્ધત હોય ગમની એટલી જ જે છે એની જે છે એનો ગમ વધારે હાલતો હોય છે ના પણ સમય. અને એને માટે જો જોવામાં આવે તો દુનિયામાં સૌથી વધારે મુસીબત જે છે ચાહે ઇતિહાસમાં જોયો ચાહે આજના જમાનામાં જોયો, જો કોઈના ઉપર પડી હોય તો ઇમામ હુસૈન ઇસ્લામ પર સૌથી વધારે મુસીબત એમના ઉપર પડી છે. અને એમનો જે ગમ આજ વર્ષો પછી સુધી પણ ચડવાઈ રહ્યો છે એનું કારણ એ છે કે એમનો ગમ એટલો બધો છે, એના ઉપર એટલી બધી મુસીબત પડી છે, એ મુસીબતના કારણે જે છે એમનો ગમ આજ લાંબો સમય સુધી ચાલ્યો છે. બાકી તો જે છે એ જનાબે સૈયદા સલામુલ્લાહની દુઆ છે, રસૂલુલ્લાહની જે દુઆ છે એ બધું અલગ છે. પણ આમ જે દુનિયાવી દ્રષ્ટિએ જુઓ તો જેમ વધારે ગમ સિદ્ધત એની એ મુજબ એનો ગમ લાંબો હાલે, તો એ દ્રષ્ટિએ જો પણ જોવામાં આવે તો આ 1400 વર્ષ પછી પણ જે છે ઇમામ હુસૈન ઇસ્લામનો ગમ જે છે આપણે મનાવી રહ્યા છીએ. તો એ ગમમાં જો જોઈએ તો જેને કહેવાય કે સૌથી વધારે મુસીબત ઇમામ હુસૈન ઇસ્લામના કારણે. અને એક હદીસ છે
હદીસના ફરમામાં આવ્યું છે, ફરમાવામાં આવ્યું છે કે જે કોઈ જમાનો હોય એ જમાનાની અંદર સૌથી વધારે મુસીબતનું કેન્દ્ર કોઈ હોય તો નબી યા ઔસિયા, નબી યાના વસીઓ, એની ઉપર સૌથી વધારે જે મુસીબત પડતી હોય છે. તો એ બારામાં જો જોઈએ આપણે તો સૌથી વધારે જો જોવામાં આવે તો શરૂઆતમાં જો જોઈએ તો ના ભાઈ આદમ અલી ઇસ્લામ એમના ઉપર શું મુસીબત પડી છે? બે મુસીબત. એક તો એમને જે છે એ જન્નત છોડીને દુનિયામાં આવવું આવ્યું પડ્યું, અને એ પણ જે છે ને કારણે એમના તરકે ઓલાને કારણે આવવું પડ્યું હતું. અને બીજું જે કારણ એ મળે છે કે એમનો દીકરો હાબિલને જે છે એનો ભાઈ જે છે એ કાબિલ એને કતલ કરી નાખ્યા, એને શહીદ કરી નાખ્યા. તો આ બે ગમ એના હતા. પણ જયારે અહીંયા ઇમામ હુસૈન સામના માટે જુઓ કે જે મદીના કેવું શહેર છે કે જેને માટે એમ કહેવાય કે જેના એક શાંતિમય શહેર હતું, અને ત્યાં જે છે ઇમામ હુસૈન સામના માટે જેના નાનાનો રોજો પણ મોજૂદ હતો, માની મજાર પણ મોજૂદ હતી, અને એવી જગ્યા છોડી અને એને સફર કરવાનો વારો આવ્યો, અને એમણે જે છે એ પોતાના વતનને છોડી અને સફર કરી. ત્યાર પછી જેને જોઈએ કે એમને કીધું ભાઈ એમનો દીકરો હાબીલનો જે છે એ શહીદ કરવામાં આવ્યો, ત્યારે અહીંયા ઇમામે હુસૈન ઇસ્લામને જે છે એમના ફરજન જનાબે અલી અકબરને પણ જે છે એ શહીદ કરવામાં આવ્યા હતા. પછી બીજા જો જોઈએ આપણે તો એમાં મળશે આપણને કે જનાબે ઇબ્રાહીમ પેગંબર, તો જનાબે ઇબ્રાહીમ પેગંબરને માટે પણ બે મુસીબતો મળે છે. એક તો એ હતી કે એમણે પોતાના ફરજન જનાબે ઇસ્માઇલને જબા કરે છે, અને બીજી મુસીબત એ હતી કે એમને આગની અંદર ફેંકવામાં આવ્યા હતા. પણ આ બંનેમાં જો જોઈએ તો ખ્યાલ આવશે કે જનાબે ઇબ્રાહીમ પેગંબરને જ્યારે આગમાં નાખવામાં આવ્યા ત્યારે જે છે એ આગ એમના માટે ગુલઝાર થઈ ગઈ હતી. આગ છે ને એમને કોઈ નુકસાન નથી પહોંચાડ્યું, પણ જ્યારે ઇમામે હુસૈન ઇસ્લામના બારામાં તમે જોવો તો ખ્યાલ આવશે કે એણે એવી જમીન ઉપર એવી જગ્યાએ કે જ્યાં એવો સિદ્ધતની ગરમી પડી રહી હતી કે જ્યાં એના માટે અમુક રિવાજોમાં મળે છે કે ત્યાં આગળ તમે અનાજ નાખો તો શેકાઈ જાય એટલી બધી એ ધરતી જે છે એ તપેલી અને ગરમ હતી. એવી હાલતમાં જે છે એમણે 3 દિવસના ભૂખ્યાના પ્યાસા પોતાની કુરબાની આપી છે. અને એ સિવાય જો જોવામાં આવે કે જેના ઇબ્રાહીમ પેગંબરની બીજી મુસીબત કે જેમને જે છે એમના ફરજનને જે છે ઝબાહ કરવાની વાત હતી, તો એમણે જે છે પોતાની કોશિશ તો બુદ્ધિ પૂરી કરી, પણ મસલા તો પરવરદિગારી હતી કે પરવરદિગારે જે છે કે જેના ઇસ્માઇલ પેગંબરને બચાવી લીધા એની જગ્યાએ ધુમ્બો મોકલી આપ્યો. ત્યારે અહીંયા ઇમામ હુસૈન સામને માટે પોતાનો જવાન દીકરો અને એ અલી અકબર કે જે શબીએ પેગંબર હતો એમને જે છે એમને પોતાની આંખો સામે શહીદ થતા જોયો. જનાબે ઇબ્રાહીમ પેગંબરના માટે મળે છે કે એમણે જ્યારે જનાબે ઇસ્માઇલને ઝબા કરવા માટે છરી ચલાવી એ વખતે આંખે પાટે બાંધી દીધો હતો, ત્યારે એ તો ઇમામે હુસૈન ઇસ્લામે પોતાની નજર સામે જે છે કે પોતાના ફરજનને શહીદ થતા જોયો હતો. અને એથી આગળ જો જોઈએ તો આપણને ખ્યાલ આવશે જનાબે ઇસ્માઇલ પેગંબર, તો એમની મુસીબત તો એ હતી કે એમને જે છે બચપણની હાલતમાં એવી જગ્યાએ કે જ્યાં આબો ગયા કાંઈ નહોતું, કોઈ જાણે પાણી નહોતું, કોઈ જાતની જેને દાણા નહોતા, કોઈ વસ્તુ નહોતી, એવી જગ્યાએ જે છે એમને ત્યાં મૂકવામાં મૂકીને જનાબે ઇબ્રાહીમ પેગંબર નીકળી ગયા હતા. તો એ સમયે જે છે જનાબે ઇસ્માઇલ પેગંબર ખૂબ રોતા હતા, અને રોવા એટલા માટે હતું કે પાણી નહોતું, અને પાણી માટે જે તડપિયા મારતા હતા એવામાં એ જ એમના પગની એડી હતી. અલ્લાહે જે છે એમના માટે જમજમ જે છે એ પાણીનો ચશ્મો જારી કર્યો. ત્યારે અહીંયા તમે જો કરબલાની અંદર કે ઇમામે હુસૈન ઇસ્લામનો 6 મહિનાનો બાળક અલી અસગર, એ પણ કેવું 3 દિવસનું ભૂખ્યું અને પ્યાસું. અહીંયા તો જે છે એ થોડો સમય મળે છે એના માટે 2 દિવસ કે 1 દિવસ એવું કંઈ આવતું જ નથી, થોડા પીરિયડ માટે જનાબે ઇસ્માઇલ જે છે એ પ્યાસા રહ્યા, તો અલ્લાહ જે છે એમના માટે જમજમનો જે છે એ ચશ્મો જારી કર્યો. અને અહીંયા જે છે ઇમામે હુસૈન ઇસ્લામ એના ઉપર તો તમે જોયું કે એમનો દીકરો જે છે 6 મહિનાનો એ પણ 3 દિવસનો જેને કહેવાય ભૂખ્યો અને પ્યાસો જે છે આ શહીદ કરવામાં આવ્યો હતો. એને અને એની પછી જો જોવામાં આવે તો આપણને મળશે કે જનાબે યાકૂબ પેગંબર, જનાબે યાકૂબ પેગંબરની જે મુખ્ય જે છે તકલીફ હતી એ હતી કે એમના ફરજન જે છે જનાબે યુસુફ એ દૂર રહ્યા ગયા હતા. એનો ફિરાકમાં જે છે એ રોતા હતા, અને રોતા રોતા એટલું રોયા કે એ રોતા રોતા એમની આંખ સફેદ થઈ ગઈ. હાલાકી એને ખબર હતી કે મારો દીકરો જે છે એ દુનિયાથી ચાલ્યો નથી ગયો, એ દુનિયામાં જ છે અને એને કોઈ માર્યો નથી, છતાં પણ જે છે જનાબે યાકૂબ પેગંબર આટલું રોયા અને આંખની સફેદી વહી ગઈ.
ત્યારે આવી ગયા. અને હા, જનાબે યુસુફ પૈગંબર હસીન ખરા હતા, પણ કોઈ પૈગંબરની સભી નહોતા. ત્યારે અહીંયા જનાબે અલી અકબરને માટે જુઓ કે એ તો જે છે એક પૈગંબરની સભી હતા, ખુદ રસૂલુલ્લાહની સભી હતા. તો એ પૈગંબરની સભી જ્યારે જે છે એ દુનિયાથી ચાલી જાય તો એ કેટલી બસમે ડાગે. હાલાકે આ તો જનાબે યુસુફ પણ જીવતા હતા અને જનાબે યાકૂબને પછી મળ્યા પણ હતા, પણ અહીંયા તમે ઇમામ હુસૈન નામની મુસીબત જુઓ તો ખ્યાલ આવશે. અને પછી જે કહેવામાં આવ્યું છે કે જનાબે યહ્યા પૈગંબર, જનાબે યહ્યા પૈગંબરને જે છે એ જ્યારે સરને કલમ કરવામાં આવ્યું અને એનું સર કલમ કરી અને જે નાના બાદશાહો હતા એની સામે પેશ કરવામાં આવ્યું હતું. અને બીજી તરફ જો જોઈએ આપણે તો ઇમામ હુસૈન ઇસ્લામના બારામાં તો એમનું સર પણ જે છે કલમ કરવામાં આવ્યું હતું ને એમનું સર જે છે એ યઝીદના દરબારમાં મૂકવામાં આવ્યું હતું. પણ એમાં ફર્ક છે, જનાબે યહ્યા પૈગંબરનું સરને એમને રાખવામાં આવ્યું હતું, ત્યારે અહીંયા યઝીદ જે છે એમના સરની હારે ઇમામ હુસૈનના સરની હારે બેઅદબી કરતો હતો, અહીંયા કોઈ બેઅદબી નહોતું કરતું. તો આ જે છે એમની મુસીબતો. અને એકથી વિશેષ મુસીબતોમાં તેમને કીધું કે જેનો દરજ્જો વધારે છે એની મુસીબત વધારે છે. તો અહીંયા જે છે સૌથી વધારે દરજ્જો જો કોઈ હોય તો આપણા પૈગંબરનો. અને એમની મુસીબત જો જોઈએ તો ક્યારે આવશે કે કેટલી બધી મુસીબતો એની. અને એને માટે મળે છે કે જ્યારે રસૂલલ્લાહ જે છે જતા હતા તબલીગના માટે ત્યારે લોકો એના પર પથ્થર મારો કરતા હતા અને એ પથ્થર મારાની અંદર જે છે રસૂલલ્લાહ લોહી લુહાણ થઈ જતા હતા. પછી જ્યારે લોહી લુહાણ થઈ જતા હતા પછી જે છે ઘણા પ્રસંગો મળે છે કે જેના જિબ્રાઇલ આવી અને એમના પથ્થરને હટાવતા હતા અને એમને બહાર કાઢતા હતા. તો આ જે છે એમની ઉપર પથ્થર મારવાની મુસીબત હતી. ત્યારે કરબલામાં ઇમામે હુસૈન ઇસ્લામને માટે પણ જુઓ તમે કે જો લોકો આવ્યા હતા લડવા જેની પાસે કોઈ હથિયાર નહોતા એ લોકો જે છે તો લઈને જ આવ્યા હતા કે જેને કહેવાય પથ્થર, એ બધાએ જે છે દૂરથી છેવટ પથ્થરના ઘા પણ કર્યા છે અને એમણે જે છે ઇમામ હુસૈન ઇસ્લામને હજીયત પહોંચાડવાની કોશિશ કરી છે. તો આ બધી જ મુસીબતો જે છે ઇમામ હુસૈન ઇસ્લામની જે છે એ છેલ્લા પૈગંબર આપણા એને કે રસૂલલ્લાહની મુસીબતોમાં એ બધા સામેલ થશે. ઇમામ હુસૈન તો એ મુસીબત જે છે એ કેટલી મોટી છે કે આ જ એમની મુસીબતને જે છે આપણે વર્ષો પછી યાદ કરીને રોઈએ છીએ. તો એ ઇમામે હુસૈન ઇસ્લામને અને એના બારામાં કીધું છે કે રોવાની માટે, રોવા માટે જે કીધું છે કે ઇમામે હુસૈન ઇસ્લામનો જો આવો ગમ હતો એને હિસાબે જે છે જ્યારે રોવાની વાત આવે તો ખુદ મૌલા હુસૈનની હદીસ છે કે હું એવો શહીદ થયેલો છું કે મને જે છે એ લોકોએ જે છે એ રોવરાઈ રોવરાઈને જે શહીદ કર્યો છે. અને પછી કીધું છે કે મને કોઈ યાદ નહીં કરે, મોમિન કોઈ મોમિન મને યાદ નહીં કરે, પણ જે છે એ ગમની સાથે આંસુઓની સાથે આંસુ સિવાય મને કોઈ યાદ નહીં કરે મોમિન. તો બસ મોમિન માટે જે એક લાજમો છે, એક ફિતરી વસ્તુ છે કે મોમિન જ્યારે કોઈ ઇમામના ગમમાં રોશે તો એને આંખમાંથી તો આંસુ વહેશે, આંખમાંથી તો આંસુ વહેવાના જ છે. અને જો રોવાને જ ઘણું જોવામાં આવે તો રોવું જે છે એ ફિતરત ઇન્સાનની વસ્તુ છે, ઇન્સાનની ફિતરતમાં છે. અગર માણસ બાળક જન્મે છે અને નથી રોતું તો ડૉક્ટરને થપથપાવે ગમે એમ કરીને રોવરાવે, કેમ કે ત્યાં સુધી જીવતું છે એની કોઈ નિશાની નથી એની પાસે. જો રોવે તો જ ડૉક્ટરને ખબર પડે છે કે આ બાળક જે છે એ જીવે છે, ન રોવે તો એની પાછળની બધી મહેનતો કરવા માંડે છે. તો આ જે છે ફિતરત જે છે એ છે કે બાળક દુનિયામાં આવે તો રોવે છે. અને આપણને પણ જે છે કીધું છે કે તમે પણ જ્યાં આપણે સામાન્ય રીતે આમ થાય કે ભાઈ રોવાનું, તો રોવામાં કોઈ મના નથી કરી. એક પ્રસંગ મળે છે રસૂલલ્લાહના જમાનાનો કે રસૂલલ્લાહ રાતમાં એમના ફરજન જનાબે ઇબ્રાહીમ હતા અને એ અરસામાં જે છે એમણે આંખમાંથી આંસુ નીકળી ગયા. ત્યારે લોકોએ પૂછ્યું યાર શું થાય તમારી આંખમાં આંસુ? ત્યારે રસૂલલ્લાહ કહે છે કે ભાઈ જ્યારે કોઈ માણસને દિલમાં ઠેસ પહોંચે છે ને, કાંઈ તકલીફ થાય છે ને, ત્યારે માણસ જે છે એ રોતો હોય છે. અને રોવાની દલીલ એ છે એની આંખમાંથી જે છે આંસુ નીકળે છે. તો એ જ જે છે દર્દી દિલની દલીલ છે કે માણસને કાંઈ તકલીફ પહોંચી છે એને હિસાબે રોયો છે. તો બસ અહીંયા પણ જે છે રોવાની બાબતમાં જે છે એ કોઈ મનાય નથી કરી આપણે. હા, રોવાની સાથોસાથ જે છે એમના કલામ જે છે એ કુફરાની કલામ ન હોવા જોઈએ. કુફરાને કલામ મીન્સ દાખલા તરીકે હું તમને એમ કહું કે કોઈ માણસનો જે છે એ દીકરો જવાન ગુજરી ગયો તો એ ભલે ગમે એટલો રોવે, રોવાની કોઈ મનાઈ નથી કરી, પણ એ વખતે એની જબાન ઉપરથી ન નીકળે છે કે તારે અલ્લાહ રાખવો નહોતો તો દીધો હું કામ. તો અલ્લાહની મસલે જ છે, તમને આપ્યો એ પરત લઈ લીધો.
એ અલ્લાહની મસલિયત છે, પણ તમારું કામ એ છે કે એ વખતે સબ્ર કરવાનું છે, નહીં કે આવા કલામો બોલી અને તમે જે છે બેસબ્રની નિશાની આપો અને કુફરાને કલામ બોલો. તો બસ આપણને જે ખાસ તાકીદ કરી છે કે તમે કુફરાને કલામ નહીં બોલા બેન કરવાના, એ વખતે જે છે સબ્ર દામન પકડી લેવાનું અને સબ્ર કરવાનું કીધું છે. તો અહીંયા જે છે રોવા માટે મનાઈ નથી કરી, અને જોઈએ તો ખુદ રસૂલુલ્લાહ એમના કાકા હમઝાની શહાદત ઉપર જે છે એ પણ રોયા હતા. અને એથી આગળ તો જુઓ તો જ્યારે જાફરે તૈયારની ટકાલની ખબર પડે છે ત્યારે પણ રસૂલુલ્લાહ જનાબે સૈયદને રોવા મોકલે છે એમના ઘરે ગમ કરવા, અને સાથે સાથે કીધું હતું એમને કે રોવાવાળાઓએ જે સ્ત્રીઓએ એ જે છે જનાબે જાફર પણ રોવું જોઈએ. તો આ શું બતાવે છે કે તમને રોવાની કોઈ મનાઈ નથી, રોવા રોવાની છુટ્ટી છે, પણ રોવાની સાથોસાથ એ જે છે મેં કીધું કે કુફરાને કલામ તમારા મોઢા ઉપર ના આવવા જોઈએ, અને એ રીતના તમે રોવો. અને રોવા જે છે એ રોવા બારામાં જો જોઈએ તો રોવું જે છે એ ફિતરત ઇતિ આગળ જો જોઈએ તો આપણે ખ્યાલ આવે કે ઇમામે હુસૈન ઇસ્લામના ગમમાં રોવાનો સવાબ શું છે. ત્યાર સુધી તમે રોવાની વાત કરી, પણ હવે ઇમામે હુસૈન ઇસ્લામના ગમમાં રોવાનો સવાબ શું છે, કેમ કે એનો સ્વભાવ કોઈ સામાન્ય નથી. મેં પહેલી જ જે હદીસ બયાન કરી છે એ જ છે કે મન બકા અલ હુસૈન, જે કોઈ ઇમામે હુસૈન ઇસ્લામના ગમમાં રોયો યા રોવરાયું યા રોવાની સુરત બનાવી, આ ત્રણેય વસ્તુઓમાં બયાન કરવામાં આવી છે. પહેલું તો જે ખુદ રોવે, સ્વાભાવિક છે રોવું કોઈ સામાન્ય વાત નથી, હસવું ઈઝી છે. આજ કોઈ સામાન્ય એક નથી કહી દે એક જોક્સ કરતા બધા કકડવાના બનશે, બધા દાંત કાઢશે, પણ બધાને રોવાનું કયો જોક નહીં કાઢી શકે, નહીં રોવી શકે. રોવે તો ત્યારે છે કે માણસને કાંઈક દિલમાં ઠેસ પહોંચે, કાંઈક તકલીફ થાય તો માણસ રોતો હોય છે, કાંઈક દિલમાં દર્દ આવે છે ત્યારે માણસ રોતો હોય છે, આમનામ નથી રોતો હોતો. તો અહીંયા જે છે રોવા માટેનું જે કીધું છે તો રોવાનું જે છે એ આ રીતના કીધું છે, નહીં કે સામાન્ય રીતે આપણે એમ કહે ભાઈ રોવા માંડે પણ તરત નથી રોવે તો એ જ રીતના રોવરાવાળાનું કીધું છે. એ તો ઝાકી રો પોતાની રીતે મેમ્બર ઉપર બેહીને પણ ઘણા જે છે નોહા ખાનો મર્શિયા ખાનો એ લોકો પોતાની રીતે જે છે એ પડી પોતાના કલામો અને જે છે રોવરાવતા હોય છે. અને એથી ત્રીજી મહત્વની વાત એ છે કે માણસને જે કીધું કે રોવાની સુરત બનાવવાની, આપણે બાઈસે સવાબ કીધું છે. સામાન્ય રીતે રોવાની સુરત બનાવવી એટલે શું, એક જાતની નકલ કરવા, નકલ કરીને મૂળ રહી જવાનું છે. હા, આપણને બીજી એક બાબતમાં કીધું છે નકલ કરવાનું, અને એ છે કે રોજાની અંદર માહે રમઝાનના રોજા તમે ખુદાના ખાસ્તા કોઈ કારણોસર ન રાખી શકો, તો માહે રમઝાનમાં તમે જે છે રોજથી રોજો રાખ્યો હોય તમારે નકલનાની વાત છે, પણ જાહેરમાં તમે કોઈ વસ્તુ ખાઈ પી ન શકો એ તમે જે છે એ જાહેરમાં જે રહે તમારા તો એમ જ સમજે લોકો કે તમે રોજેદાર છો. તો એ પણ જે છે બાઈસી સવાબ વસ્તુ પૂછી છે. તો અહીંયા પણ જે છે કે ઇમામે હુસૈન ઇસ્લામના ગમમાં જે છે રોજ નથી આવતું રહવું એને, તો એને જે છે પોતાનો રૂમાલમાં આડો રાખી અને એક વખતની રોવાની સુરત બનાવવાની છે પોતાની. તો આ ત્રણેય વસ્તુનું અહીંયા બયાન કરવામાં આવ્યું છે, અને એનો રોવાનો સવાબ જે કીધું આ પહેલી હદીસમાં એની પર જે છે એ વાજિબ છે, જે છે જન્નત. અને અહીંયા બીજી જે હદીસ છે કે એમાં ઇમામ હુસૈન ઇસ્લામના ગમમાં રોવાના સવાબમાં આઠમા ઇમામ ઇસ્લામથી હદીસ છે કે એમાં આપણે ફરમાવ્યું છે કે ઇબ્ન સદીર અગર હુસૈન અલ ઇસ્લામના ગમમાં રોવો, એટલો રોવો કે તમારા આંસુ જે છે એ તમારા બંને ગાલ ઉપર જારી થઈ જાય, તો ખુદા તમારા દરેક ગુનાઓને માફ કરી દેશે, તે ગુના નાના હોય કે મોટા, થોડા હોય કે ઝાઝા, તમારા તમામ ગુના માફ કરી દેશે ખુદા. આપણને ખબર નથી આપણે કેટલા ગુના કર્યા, કેમ કે આપણા આગળ લિસ્ટ જ નથી. આપણે થોડા રોજ લખતા કહેતા કે આટલા ગુના કર્યા, આટલા કર્યા, આટલા કર્યા, અરે અહીંયા તો કિસમ કિસમના આપણે ગુના કરી નાખ્યા છે. કોઈને કિબત કરી નાખે છે, કોઈના પર બહત્તા મૂકી દે છે, ઝૂઠ બોલી નાખે છે, બીજી ઘણી રીતે આપણે જે છે એ ગુનાઓ કરી નાખીએ છીએ, પણ એ ગુનાનું આપણા કરતાં કોઈ લિસ્ટ જ નથી હોતું કે આપણે કહીએ. હા, એક આપણને કહેવામાં આવ્યું છે હદીસમાં કે તમે તમારો જે છે હિસાબ કરો રોજે રોજનો, ધંધાનો હિસાબ રાખીએ જ બધા રોજે રોજનો, હજુ વેપાર છું ને હજુ સેલ થયું ને બધું આપણે રાખીએ છીએ, પણ અહીંયા જે છે આપણે આપણે પોતાનો જે છે હિસાબ નથી રાખી શકતા. તો બસ આપણે એ કીધું છે કે તમે તમારો હિસાબ કરી લો, અહીંયા અલ્લાહ કાલ વર જે છે રોજે મેશો તમારો હિસાબ કરે પહેલાં. તો આ એક તાકીદ છે આપણને. તો અહીંયા જે છે કે માણસ જે છે રોજો રાખે, માણસ જે છે ગમમાં રોવે છે, તો રોવાનો જે છે આટલો બધો સવાબ આપવામાં આવ્યો છે. અને અહીંયા એમ બધું તમારે જે કાંઈ ગુનાઓ હોય, નાના હોય મોટા ગુના, એટલે ગુનાએ સગીરા ગુનાએ કબીરા યા જે છે એ તમારા જે ગુના ઝાઝા હોય કે થોડા હોય, બધા જ ગુના જે છે એ અલ્લાહ માફ કરી દેશે.
ને પછી એક હદીસમાં જે છે એ ચોથા ઇમામ ઇસ્લામની હદીસ છે, એમાં આપણે ફરમાવ્યું કે કોઈ મોમિન અમારા ખાતર ગમગીન થાય અને એક આંસુનું ટીપું વહાવે તો અલ્લાહ તેના કયામતના દિવસની શક્તિ અને તકલીફોથી મહેફૂઝ રાખશે. પહેલો આ ફાયદો કીધું, તમને જે છે કયામતની શક્તિ થી જે છે એ મહેફૂઝ રાખશે. કયામતની શક્તિ એટલે કેટલી શક્તિ છે? સખત શક્તિ છે. કેમ કે તમે જે કયામતનું જે વર્ણન સાંભળો એટલે તો આપણને ખ્યાલ આવે. પહેલું જે મદ્રસામાં છોકરાઓને બોલાવતો મેં, પાંચમું કયામત એટલે કયામતનું દિન હક છે, એમાં સૂર્ય સવા નેજા ઉપર આવી ઉભો રહે. હવે આપણે અત્યારે આટલો દૂર છે તો નથી થતી ગરમી સહન થતી, તો સૂર્ય સવા નેજા ઉપર આવે ત્યારે શું પરિસ્થિતિ છે. અને એ એક દિવસ હશે કે નફસી નફસી વાળો, કે એમાં છે ને કોઈ કોઈનો મદદગાર નથી, એકનો હવે પોતપોતાનામાં પડ્યા છે. આ બધી શક્તિઓને તકલીફો છે એમાંથી જો રાહત જોતી હોય મહેફૂઝ, તો અહીંયા કીધું છે કે અલ્લાહ એને જે છે આ લોકોના ગમમાં જો રોવે છે તો ખુદા એને જે છે એમ એમાંથી મહેફૂઝ રાખશે. અને ટી સિવાય બધું ગારો હોય અને તે અલ્લાહના ગજબ અને જહન્નમથી સુરક્ષિત રહે. અલ્લાહનો ગજબ તો ગુસ્સો અથવા જે કહી એનાથી જો તમે મહેફૂઝ રાખશો એ રાખશે, અને એ સિવાય તમને જે છે એ જહન્નમથી પણ મહેફૂઝ રહેશો, જહન્નમથી પણ તમે બચી જશો. જો તમે આ અહીમા ઇસ્લામના ચોથા ઇમામના શબ્દો મુજબ કે કોઈ પણ મોમિન અમારા ખાતર ગમગીન થાય અને એને આંખમાંથી એક આંસુનું ટીપું મળે. અને એ જ રીતની છઠ્ઠા ઇમામ હજરત ઇમામે જાફર સાદિક અલૈહિસલામ કે ઇમામે હુસેન અલૈહિસલામ તેમના ઉપર ક્રિયા કરનાર દરેક કરનારના દરેક ગુના અને દરેક ભૂલ માટે ઇસ્તેગફાર કરે છે. તમારા માટેથી એમ ઇમામે હુસેન ઇસ્લામ ઇસ્તેગફાર કરે છે. તમે ઇસ્તેગફારને કોઈ સામાન્ય વસ્તુ ન સમજતા. માણસ જ્યારે તોબા કરતો હોય છે તો તોબામાં ચાર વસ્તુ કીધી છે હઝરત ઇસ્લામે, કે આ ચાર વસ્તુ હોય તો જ એની તોબા આગળ હાલે. પહેલું એ કીધું છે કે જે કાંઈ એણે ગુનો કર્યો છે એની નદામત, એની શર્મિંદગી હોવી જોઈએ એને. બીજું એની જબાન ઉપર જે છે એ ઇસ્તગફાર હોવો જોઈએ. ત્રીજું એ કીધું કે જે એમના અવયવો છે એનાથી એના અમલમાં સુધારો કરવો પડે. અને ચોથું એ કીધું છે કે એના અજમ અને ઈરાદો થઈ જવો જોઈએ કે હવે પછી આ ગુનો મારથી નહીં થવો. આ ચાર વસ્તુ કીધી છે, એમાં મેઇન છે કે ઇસ્તગફાર. અહીંયા તમારા માટે ઇસ્તગફાર ઇમામ કરે છે. જો તમે ઇમામના ગમવા રહો છો કેટલો મોટો ફાયદો અને બેનિફિટ છે લોકોને. અને ઇથી આગળ કહેવામાં આવ્યું છે કે છઠ્ઠા ઇમામની હદીસ છે કે જ્યારે અમારો જિકર કરવામાં આવે અને કોઈ ગિરિયા કરે ભલે પછી તે માખીની પાંખ જેટલું પણ આંસુનું ટીપું હોય દાણો હોય તો તેના ગુનાઓને માફ કરી દેવામાં આવે છે. પછી ભલે તે ગુનાઓ દરિયાને કરતાં પણ વધારે હોય, તો વિચાર કરો દરિયા કરતાં પણ જો વધારે હોય તો પણ તમારા જે છે એ ખુદા ગુના માફ કરી દે. ભગત એ માખીની પાપણ જેટલું જે છે પાંચ જેટલું એટલું પણ જો તમારા આંખમાં આછું આવી જાય. પણ આ બધાની અંદર મેં પહેલાં કીધું કે આ રેફીને હક છે, હકની મારેફત સાથે તો તમને બેનિફિટ મળશે. છઠ્ઠા ઇસ્લામની હદીસ છે કે અલ્લાહ તે લોકો પર રહેમ કરે કે જેઓ અમારી મોહબ્બત અને ગમના કારણે અમારા ઉપર ગિરિયા કરે છે તે પહેલાં કે આંસુ આંખમાંથી નીકળે. અગર તે આંસુ જે આંખોમાંથી ગાલ ઉપર આવે તેને જહન્નમની આગ ઉપર નાખવામાં આવે તો તે આગની ગરમીને એવી રીતે ખામોશ કરી દેશે કે જે ગરમી હતી જ નહીં, બાકી જ નહીં રહે. વિચાર કરો કે આંસુ કેટલો શક્તિશાળી છે. અગર ઇમામે હુસેન ઇસ્લામના ગમમાં નીકળ્યું છે, અગર જો એ જહન્નમની ગરમી ઉપર પણ નાખી દેવામાં આવે તો એ જે છે ન્યા જે છે એની ગરમી જે છે એ બંધ નીકળી જશે. ન્યા જે છે એ ખામોશી છે એની ગરમી. તમે વિચાર કરો કે કેટલી કિંમતી છે આ આંસુ. અને કિંમતી છે તો એક બીજી હિકાયત પણ મળે છે કે એક માણસ જ્યારે ઇંતકાલ કરીને ગયો ઉપર ત્યારે જે છે અલ્લાહ જ્યારે એનો હિસાબ કરશે ત્યારે કહે છે કે ભાઈ આનું બધું તો જહન્નમ તરફ જ જવાનું હતું. ત્યાંનું કહે છે પરવરદિગાર કે આની એક અમાનત મારી પાસે પડી છે. ત્યારે ઓલો વિચારવો પડી છે કે મેં કોઈ અલ્લાહને અમાનત તો આપી નથી અને આ કહે છે કે અમાનત પડી છે અલ્લાહ તરફથી કહેવામાં આવે છે ત્યારે રોકી દેવામાં આવે છે.
અને પછી કહે છે કે ભાઈ આ જે છે પેટી એટલે આવે છે, પેટી ખોલે છે એની અંદર જે છે એ રેશમી કપડાની અંદર તો એમાંથી એક મોતી કાઢીને આપે છે કે આ એક મોતી છે. બસ જયારે મોતી જોયું ત્યારે ઓલાએ કીધું ભાઈ મને તો આમાં ખબર નથી. ત્યારે કહેવામાં આવે છે કે આ તું જે છે એ ફલાણા ટેકણે ક્યાં જતો હતો અને મજલિસે હુસૈન ચાલુ હતી એમાં તે જયારે મસાહેબ સાંભળ્યા એટલે તારી આંખમાંથી જે આંસુ નીકળી ગયું હતું એ આંસુનું ટીપું છે કે જે મોતી બનીને પડ્યું છે. પછી જે છે એની કિંમતની વાત આવે છે તો પહેલા જે છે નબીઓને પૂછવામાં આવે છે કે તમે આની કઈ કિંમત કયો, તો જનાબ આદમ અલ ઇસ્લામ પણ કહે છે કે ભાઈ આની કિંમત તો હું ન કરી શકું, જે કરે છે એ બીજી રીતે કરે છે. તો એ રીતના જે છે બધા નબીઓ એક બીજી રીતે પોતાની કરે છે. જયારે રસુલ્લા પાસે જયારે આવે છે કે ભાઈ આ મોતીની કિંમત આંકો તમે, ત્યારે કહે છે બધાને રસુલ્લા અલ્લાહ તરફથી એક જ વસ્તુ કહેવામાં આવતી, તમે જે કહો છો એની કરતા આની કિંમત વધારે છે. એટલે એ જે કીધી એમને એ બધી થોડી હતી. એટલે રસુલ્લા પાસે આવે છે, રસુલ્લાને પાસે આવે છે, રસુલ્લા પાસે આવીને કહે છે તમે આની કંઈક કિંમત કયો હશે. રસુલ્લા કહે છે કે ભાઈ આ તો જે છે ઇમામે હુસૈન સ્લામને ગમ નો આસુ છે, ઇમામે હુસૈન જ મોજૂદ છે અને એ છે પૂછો. ત્યારે ઇમામે હુસૈન સ્લામનો જવાબ આપે છે અને કહે છે ભાઈ આ જે છે એને માટે હું આ કરીશ, એના માટે આ હું કરીશ, આ કરીશ. અને પછી કહે છે કે એ માણસને જે છે સરવાળા જન્નતની અંદર લઈ જવામાં આવે છે. તો વિચાર કરો એમાં ગમે હુસૈનમાં જે છે એ આંસુ વહાવાનો કેટલો સ્વભાવ બયાન કરવામાં આવ્યો. બસ એથી આગળ જે છઠ્ઠા ઇમામની છેલ્લી હદીસ છે બયાન કરતું, હદીસ તો ઘણી છે પણ મેટરમાં હું લાવ્યો છું કે ઇમામે સાદિક અલ ઇસ્લામ કહે છે કે જ્યારે અબુ હારૂન ઇમામે હુસૈન ઇસ્લામના મરસિયા પડ્યા અને સામે ગિરિયા પણ કર્યું, પછી આપે ફરમાવ્યું કે એ અબુ હારૂન અગર કોઈ ઇમામે હુસૈન ઇસ્લામના બારામાં મરસિયા પડે, રોવે અને બીજાને રોવરાવે તો તે પડનાર અને સાંભળનાર બંનેને જે છે ખુદા જન્નત લખી દે, ખુદા જેના માટે જન્નત લખી દેવામાં આવે છે. અગર કોઈ ઇમામે હુસૈન ઇસ્લામના બારામાં મરસિયા પડે, રોવે અને બીજા પાંચને લોકોને રોવરાવે તો તે બધાને જે છે એ જન્નત લખી દેવામાં આવશે. એમાં પણ જે છે જેમ સંખ્યા વધતી જાય એમાં એક જ જવાબ છે કે બધાને જન્નત લખી દેવામાં આવશે. અને એ જ રીતના જે કીધું છે કે છેલ્લે એક માણસ હોય ને એકને રોવરાવે તો એને માટે પણ કીધું છે કે એને જે છે બધા જન્નત લખી જાય. તો આ જે છે ઇમામે હુસૈન ઇસ્લામમાં ગમમાં રોવાનો સવાલ. અને બીજી એક મહત્વની વાત છે કે છઠ્ઠા ઇમામ ઇસ્લામથી એક હદીસ છે કે દરેક અમલ માટે એક નિશ્ચિત સવાબ છે. તમે આ કરો તો આ સ્વભાવ મળશે, આ કરો તો આ સ્વભાવ મળશે. દાખલા તરીકે કહેવાય ભાઈ આનો આ રોજો રાખશો તો તમને 60 વર્ષના શ્લોક જાણો સ્વભાવ મળશે, આ રોજો રાખશો તો આ મળશે, આ નમાજ પડશો તો આટલી તમને સ્વભાવ આપવામાં આવશે. એમ બધાના સ્વભાવ ફિક્સ છે કે આનો આ સ્વભાવ આનો આ સ્વભાવ. પણ જ્યારે તમે ઇમામે હુસૈન પરંતુ અમારા ઉપર છઠ્ઠા મેં અમારા ઉપર ગિરિયા કરવાનો સ્વભાવ જે છે અમર્યાદિત છે, એની કોઈ મર્યાદા નથી કે આટલી જ લિમિટ છે એવું નથી. અનલિમિટેડ છે સ્વભાવ કરબલામાં. તમે જાઓ ઇમામે હુસૈન ઇસ્લામના ગમમાં રહો આટલો બધો સ્વભાવ છે તમારી એકલ કામ નહીં કરે અને એનો સ્વભાવ જે છે તમને મળે છે. અને બસ જો જોવામાં આવે તો ઇમામે હુસૈન ઇસ્લામ પર જે છે કોણ રોયું તો તમામ લોકો રોયા છે, તમામ મખલુકનું રોવું રુદન છે. પાંચમા ઇમામ ઇસ્લામની હદીસ છે કે માનવ જાત જીન પક્ષી જાનવરો અને દરેક એ દરેકે જે છે ઇમામે હુસૈન ઇસ્લામની શહાદત ઉપર આંસુ વહાવ્યા અને ગમ કર્યું છે. પછી એ જ રીતે છઠ્ઠા ઇમામ ઇસ્લામની હદીસ છે કે તમને શું થઈ ગયું છે કે તમે જે છે તેમની પાસે જતા નથી, યાને કે ઇમામે હુસૈન ઇસ્લામની જારત માટે જતા નથી. 4000 ફરિશ્તા આપ અલી ઇસ્લામની કબર ઉપર રહે છે અને કયામતના દિવસ સુધી તેઓ ત્યાં રડતા રહે છે. ત્યાં ફરિશ્તાઓ પણ જે છે એ 4000 ફરિશ્તા પરમેન્ટ ત્યાં રડે છે ઇમામે હુસૈન ઇસ્લામના ગમમાં. અને પછી જો જોવામાં આવે તો છઠ્ઠા ઇમામની પણ હદીસ છે કે આસમાન અને જમીન ઇમામે હુસૈન ઇસ્લામની શહાદત ઉપર એટલું ગિરિયા કર્યું કે તે લાલ થઈ ગયા. અને આ આસમાન અને જમીન બંને જે છે એ કોઈના ગમમાં ઉપર કોઈના ગિરિયા ઉપર યા ગમ નથી કર્યો સિવાય કે જનાબે યહિયા અલૈહિસલામ અને પછી ઇમામે હુસૈન ઇસ્લામ. આ બે વ્યક્તિઓના ગમમાં જે છે આસમાન અને જમીને એટલો ગમ કર્યો કે બેની હકમાં જે છે લાલાશ આવી ગઈ હતી. તો આ જે છે એક ઇમામે હુસૈન ઇસ્લામના ગમનો વાત છે. હવે જે મારે વાત કરવી છે કે એમના ગમમાં રોયું કોણ છે, રોવામાં જો જોયો તો બધા જ નબીઓ રોયા છે. એક યા બીજો જનાબે આદમ થી લઈને તમે જુઓ તો દરેક નબીઓમાં એક યા બીજું તમને જોવા મળશે. પણ એક સવાલ ઊભો થાય કરો
સવાલ એ ઉભો થાય કે આટલો બધો ગમમાં સવાબ કેમ આપી દીધો રોવામાં? સવાલ થાય ને કે માણસ ખાલી રોવે અને આટલો બધો સવાબ, તો એના માટે એક રિકાયત મળે છે કે આલિમે દીન આપણા હતા, એમણે જે છે આ જ સવાલ મૂંઝવતો હતો કે ઇમામે હુસૈન નામના ગમમાં રોવે અને રોવાનો એટલો બધો સવાલ. ત્યારે એને પોતે નક્કી કર્યું કે મારે 12મા ઇમામ નામની જારત કરી અને મળી અને જાણવું એની પાસેથી. તો એ હેતુથી એમણે જે છે આપણે ત્યાં બે અમલો બતાવવામાં આવ્યા છે. એક અમલ એ છે કે 40 સબે ભૂત તમે મસ્જિદ સહેલામાં જાઓ અને જો ન્યાજીને એની દુઆને અમલ કરો છો તો તમને આ 12મા ઇમામની જારત નસીબ થાય છે. યા તમે 40 સબે જુમ્મા કરબલામાં અલ્લા જાઓ અને ન્યાજીને તમે જો દુઆ કરો છો તો તમારી જે છે 12મા ઇમામ તમને જારત આપશે. તો આ બે છે. એમણે જે છે પોતે નજીકના શહેર ગામમાં હતા એટલે એ કરબલા જાય છે. આમ નામ જતા જતા 39 સભે જુમ્મા પસાર થઈ ગયા પણ ઇમામની કાંઈ મુલાકાત ન થઈ. 40મી સભે જુમ્માએ જ્યારે જતા હતા ત્યારે એક વિચાર આવતો હતો અને એકવાર કેમ આમ બને કે ઓલા મને મુલાકાત નથી આપી હતી. પછી જતા હતા એવામાં જાણે એને જોયું તો એક આરાબી કોક આવે છે એની હારે થઈ જાય છે. એ ઘોડે સવાર ઉપર તો ના એની હારે હાલતા 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 બે ભેગા થઈ જાય છે. એ ઘોડે સવારી પાસે ત્યારે એ પૂછે છે કે એ મુલ્લા સાહેબ તમે શું વિચારમાં પડ્યા છો? કે હું વિચારમાં છું પણ તને એમાં કાંઈ લેવો દેવો નથી. કે ના કહ્યો તો ખરા હું તમને કંઈક જવાબ આપીશ. ત્યારે કહે છે કે ભાઈ મારી વાત એમ છે કે હું એ વિચારું છું કે ઇમામે હુસૈન ઇસ્લામના ગમમાં રોવાનો આટલો બધો સવાબ કેમ? બસ ત્યારે એને એ આવનાર વ્યક્તિ કહે છે કે ઉભા રહ્યો હું તમને એક હિકાયત કહું છું તમે સાંભળો. એને હિકાયત બયાન કરી કે હું એક બાદશાહ હતો પોતાની રહીએ ખૂબ જબરજસ્ત બાદશાહ વાળો અને એ જે છે પોતાના એરિયામાં જે છે જંગલમાં જાય છે અને શિકાર કરવાના માટે. પણ જ્યારે એ શિકાર કરવાના માટે એક હરણનો શિકાર કરવા દોડે છે તો એ તો દોડીને આગળ વધી જાય છે પણ જે કાફલો હતો એ બધા પાછળ રહી જાય છે અને એનાથી અલગ પડી જાય છે. અલગ પડીને જ્યારે એક બાજુ જુએ છે તો ત્યાં એ વખતે પોતે ભૂખ ખૂબ ભૂખ્યો થયો હતો અને પ્યાસો પણ ખૂબ થયો હતો. એટલે એ જે છે વિચાર કરતો હોય છે કે કંઈક મળે તો સારું મારી જિંદગી બચે ને તમારી જિંદગી લાકડે વહી જશે. તો જ્યારે આ વિચાર કરતો હતો ત્યારે જે છે એનું ધ્યાન ગયું એક ઝૂંપડી ઉપર કે જે ઝૂંપડીની અંદર એક ઓરત રહેતી હતી અને એ ઓરતને જઈને કહે છે કે ભાઈ હું ભૂખ્યો છું અને પ્યાસો છું મને કંઈક આપ છું. ત્યારે એણે કીધું ત્યારે એણે પોતાની પાસે બીજું તો કંઈ હતું નહીં એટલે બકરીને દોઈને અને દૂધ આપ્યું. એ દૂધ પીધું થોડીક રાહત થઈ પછી કીધું કે હજી મને ભૂખ નથી મળી. ત્યારે એ બાઈ જે છે પોતાની એક ને એક આજીવિકા જે કયો એ હતી એ બકરી હતી અને એ બકરી ઝબા કરી અને બાદશાહને જમાડે છે. પછી જમી લે છે ત્યાર પછી થોડા સમયમાં તો એનો લાવ લશ્કર આવે છે એની હારે અને પછી એ તો વ્યા જાય છે. પણ હાર વારે કહેતા જાય છે કે હું આ પરણા ગામનો બાદશાહ છું તમે ગમે તને આમ હોય તો આવજો. રિયા કહીને નીકળી જાય છે ત્યાંથી. પછી જ્યારે એ પોતાના ગામ આવે છે અને ઓલા ડોશીમાં જે છે પાછા આવે છે માય ત્યારે એમ કહે છે કે ભાઈ એના જે સલાહકારો હતા અને પૂછ્યું કે આને હું બદલો આપું મને એને આ રીતના જિંદગી બચાવવા માટે થઈને પોતાની જે કાંઈ મૂડી હતી બધી વાપરી નાખી મારી પાછળ હવે આને હું આપું. ત્યારે એના માણસો કોઈ કીધું કે 1000 બકરી આપું કે 100 બકરી આપું કે આ આપ. પણ એક જણો હોય હોશિયાર હતો તેણે કીધું અડધું રાજપાટ આપી દે તો એ બાદશાહ કહે કે ભાઈ નહીં મને સંતોષ નથી થતો. એમ તો કે એણે જો મને એ ન આપ્યું હોત તો મારી જિંદગી વહી જવાની હતી હું રહેવાટ જ નહીં તો પછી અમારે બાદશાહ હતી જ નહીં ને કંઈ. તો એ બાદશાહ મારી જો બાકી રાખી હોય તો એ આ ડોશીના દૂધ બકરીને દૂધની હિસાબે હું બાકી રહ્યો છું. તો હવે તો આટલું બધું એણે મારા માટે કર્યું છે તો હું એના માટે શું કરું એ ગયો. બસ ત્યારે ઓલા જે આલિમ હતા એ તો જાણકાર હતા ને કીધું બસ મને મારી વાત સમજાઈ ગઈ. ઇમામે હુસૈન અલૈહિ સલામે એટલી બધી મહેનત કરી છે કે જે દીન માટે રસૂલુલ્લાહ 63 વર્ષની મહેનત કરી ત્યાર પછી આપણા ઇમામાતી જે બતાય એમણે પણ જે કંઈક મહેનતો કરી છે એ બધી મહેનત રાયગા થતી હતી. કેમ કે રસૂલ્લાહની જે મહેનત હતી એ 63 વર્ષની મહેનતની અંદર તો છેલ્લા 23 વર્ષની જ મહેનત હતી. 40 વર્ષ તો બીજા જે એમણે એક નબી તરીકે જે છે સામાન્ય ઇન્સાન કેવો હોય છે કેવો હોય છે એ બધી જે વાત કેવો અલગ છે. તો એ રીતના જે છે એમણે પોતે તબલીગ કરીને બધું કર્યું હતું. પણ એ જે છે ત્યાર પછીના 50 વર્ષની અંદર જો જોવામાં આવે તો બધું જ જે છે ભૂલાઈ ગયું.
ત્યાં સુધી કે જુમ્માની નમાજ જે છે એ બુધવારે પડાઈ ગઈ. માવિયાના જમાનામાં જે છે એવું બોલ્યું કે કંઈક લશ્કર લડવા જવાનું હતું તો બધા વાંધો કર્યો કે હજી જુમ્મા કાલ પંક્તિ છે, અમે જુમ્મા પડ્યા વગર ન નીકળીએ. તો એમાં હું છે, હું આજ પડાવી દઉં એમ કરીને જુમ્મા પડાવી દીધો. અને લોકોએ પડી લીધો, પડાવી દીધો ઠીક છે પણ લોકોએ પડી લીધો પાછો ખુશી ખુશી અને પડી લીધો. અને પછી જે છે એ લોકો ગયા હતા તો ત્યારે પછી તમે જુઓ કે ઇમામે હુસેન અલી ઇસ્લામે જે કુરબાની આપી ત્યાર પછી તમે એમને બતાવો એક નમાજ જુમ્માની નહીં બીજી કોઈ નમાજ પણ જે છે બીજા ટાઈમે પડાતી હોય. આ જુમ્માની નમાજ ગુરુવારે કે શનિવારે એમ પડાતી હોય તો કે બતાવો, ક્યાંય નથી મળતું. બસ જો નમાજને બચાવી હોય તો ઇમામે હુસેન ઇસ્લામે, દીનને બચાવ્યો હોય તો ઇમામે હુસેન અલી ઇસ્લામને, ઇમામે હુસેન ઇસ્લામે, તો પછી અલ્લાહ જે છે એને નામ પર પોતાના ગમમાં આંસુ બહાવવાળા ઉપર અગર એટલો બદલો આપે તો એમાં નવાઈની વાત શું છે. તો આ જે છે ઇમામે હુસેન ઇસ્લામનો ગમની જે વાત હતી કે એના ગમમાં જે છે એ રોવાનો આટલો બધો સ્વભાવ આપવામાં આવ્યો છે. અને સ્વભાવની દ્રષ્ટિએ જો જોઈએ તો આપણે જે છે આપણા અઈમ્મા અલ ઇસ્લામમાં જોઈએ તે એમને પણ જો ખ્યાલ આવે. ખુદ રસૂલુલ્લાહ જે છે એમના ઉપર ઘણી વાર રોયા છે, એકવાર નહીં અનેક પ્રસંગોએ જે છે રસૂલુલ્લાહ જે છે ઇમામે હુસેન ઇસ્લામ પર રોયા છે. અને એથી આગળ જો જોઈએ તો ખુદ જનાબે ફાતિમતુ ઝહરા સલામુલ્લાહ કે જ્યારે જિબ્રાઇલ મહેજર નામું લઈને આવે છે, ત્યારે એનું મહેજર નામું લઈને આવે છે અને આખું વાંચી સંભળાવે છે, ત્યાર પછી જે છે જનાબે સૈયદ સલામુલ્લાહ કે પૂછે છે કે બાબા શું તમે ત્યારે મોજૂદ હશો? ત્યારે કહે છે કે નહીં બેટા હું મોજૂદ નહીં હોઉં એ વખતે. ત્યારે કહે છે કે શું અબુલ હસન મોજૂદ હશે જ્યારે આ વાક્ય અકરબલા બનશે ત્યારે? છે કે ના બેટા એ પણ નહીં હોય. પછી કહે છે બેટા બાબા શું હસન જો હું મોજૂદ હઈશ? તો કે નહીં બેટા તમે પણ મોજૂદ નહીં હોય. શું ભાઈ હસન મોજૂદ હશે? તો કે ના એ પણ મોજૂદ નહીં હોય. ત્યારે કહે છે કે બાબા મારા દીકરાને રોશે કોણ? ત્યારે કહે છે કે અલ્લાહ એક ઉમ્મતને એ બનાવશે કે જે અમે હુસૈન ઇસ્લામના જવાનોની પર જવાનો રોશે, બૂઢા ઉપર બૂઢા, સ્ત્રીઓ ઉપર સ્ત્રીઓ રોશે. જયારે કહે છે તો એક તસલ્લી થાય છે. અને જનાબે જનાબે ફાતિમતુ ઝહરા એ કોમને દુઆ દે છે કે તેને માટે અટકી શકાય. એ દુઆની અસર છે કે આજ આપણે બધા જ જે છે એ મજલિસમાં ભેગા થઈ અને ગમે હુસૈન બનાવીએ છીએ. ત્યાર પછી જો જોઈએ તો દરેક ઇમામોના જમાનામાં પણ જે છે એ રોવાનો વારો તમને જોવા મળશે. ખુદ આઠમા ઇમામ અલી ઇસ્લામના બારામાં જુઓ તો આઠમા ઇમામ અલી ઇસ્લામને માટે મળે છે કે એ જે છે પહેલી મોહર્રમથી જ જે છે એ ગમ જતા થઈ જતા હતા. જેમ જેમ દિવસો પસાર થતા હતા એમ એમ એનો ગમનો જે છે વધતો જતો હતો. એટલે સુધી કે આશુરાના દિવસે એકદમ ગમ અને હુજ્જમ હલાલમય રહેતા હતા. અને એની સાથે સાથે તમે જુઓ કે છઠ્ઠા ઇમામ તો એમને માટે પણ મળે છે કે એ પણ જે છે ઇમામે હુસૈન ઇસ્લામના ગમમાં જે છે રાત દિવસ રોયા કરતા હતા અને ત્યાં પસાર કરતા હતા દિવસો પર મહોરમના. અને ત્યાર પછી જો જોવામાં આવે તો ખુદ પાંચમા ઇમામ અલી ઇસ્લામ એ પણ જે છે પોતાના દાદાની યાને કે ઇમામે હુસૈન ઇસ્લામના બારામાં ખૂબ રોયા છે અને ગમ કર્યો છે. અને પછી જો જોવામાં આવે ખુદ ચોથા ઇમામ અલી ઇસ્લામ ચોથા ઇમામ છઠ્ઠા ઇમામ અલી ઇસ્લામના બારાનું એક વાક્ય બયાન કરી દઉં. એક વખત એવો પ્રસંગ બન્યો કે ઇમામે છઠ્ઠા ઇમામ અલી ઇસ્લામને એ લોકો બેઠા હતા અને એમાં જે છે કોઈ મરસિયા ખાનની જરૂર હતી તો એવામાં જે છે એ આવી જાય છે એમનો શાયર. અને એ શાયર આવીને કહે છે અબુ બશીર આવીને ઊભો રહે છે અને કહે છે કે અબુ બશીર તું મારા જતના કંઈક ગમના બયાન કર. ત્યારે જનાબે અબુ બશીર જે છે બયાન કરે છે. એ બયાન કરતાં કરતાં ખૂબ રોવે છે, ખૂબ મસાહેબ થાય છે. બસ જ્યારે એ બેઠે આવે છે ત્યારે મૌલા એને કહે છે એ અબુ બશીર તમે રોયા નહીં? ત્યારે અબુ બશીર પોતાનો રૂમાલ જે છે એ નીચવીને બતાવશે કે મૌલા જો આ માસુ છે મારા. ત્યારે કહે છે કે નહીં એ અબુ બશીર આ રીતના નહીં. અરે જે રીતના કોઈ બૂઢી માં પોતાના જવાન દીકરા ઉપર રોતી હોય એવી રીતના તું રો, આ રીતના નહીં. બસ ત્યાર પછી ચોથા ઇમામ અલી ઇસ્લામના જીવનમાં જો જોઈએ તો એમને તો કરબલા પછીની જિંદગી આખી રોવામાં પસાર કરી છે. આ અગર કોઈ પ્રસંગ આવીને ઉભો રહે તો ફૌરન જશે એ કરબલા યાદ આવી જતું. અરે બજારમાંથી નીકળે અને જો કસાબ લોકો જે છે એ જાનવરને લઈને જતા હોય તો ફૌરન રોકીને પૂછતા મૌલા કે ભાઈ કસાબ
તમે આ જાનવરને દાણો પાણી તો આપો છો ને, ત્યારે એમ કે હા મૌલા અમારો તો એ ઉસૂલ જ છે કે અમે દાણો પાણી આપી અને પછી જબા કરીએ છીએ. તો ત્યારે મૌલાની તરત જાન કરબલા તરફ જાય અને કહે છે કે હા મારા બાબા, કે એને પાણી પણ નહોતું મળ્યું. એક પ્રસંગ મળે છે કે એક વાર જશે, એક પ્રસંગ મળે છે કે જેના મેં સૈયદ સજ્જાદના બારામાં કે એક વાર જશે એક એમનો સાહેબ આવે છે, આવીને ઉભો રહે છે ત્યાં જઈ આવતો હોય છે ઘર પાસે, તો ઘરમાંથી જશે એક ઉપરથી પાણીનું ટીપું એના કપડા ઉપર પૂર્યું. પછી જ્યારે પાણીનું ટીપું પડ્યું તો પૌરાને એમ થયું કે આ નથી થશે કે કેમ, ત્યાં ઘરમાંથી કનીજ બહાર આવે છે તેને પૂછે છે કે કનીજ આ જે છે પાણી ઉપરથી પડ્યું છે એ પાણી જે છે એ નજીસ છે તો નથી ને? ત્યારે કહે છે કે તમે નજીસ કહો છો, પણ તેની આંખમાં આંસુ આવી જાય છે અને કહે તમે એને નજીસ કહો છો, અરે આ તો મૌલાના આંખમાંથી જે આંસુ પડ્યા એનું ટીપું છે. એટલે પૌરન જે છે એ મિનહાલ અંદર જાય છે ને મૌલાને મળે છે અને કહે છે મૌલા ક્યાં સુધી રોશો? ત્યારે મિનહાલ ને કહે છે કે મિનહાલ તે ઇન્સાફ ન કર્યો, જનાબે યાકૂબ નો એક ફરજંદ જનાબે યુસુફ કે જે ખાલી આંખોથી ઓજલ થઈ ગયા હતા તો પણ જનાબે યાકૂબ એટલું રોયા કે આંખની બિનાઈ ચાલી ગઈ, અરે મારા 18 બની આસીમાં કે જે કરબલાની અંદર શહીદ થઈ ગયા એની સામે હું આ રોવું તો શું છે? ત્યારે કહે છે કે મૌલા રિવાયત જે છે એ તમારી એ છે કે તમે જે છે એ શહાદત તો તમારી રિવાયત છે, શહાદત તો તમારી મિરાસ છે. ત્યારે મૌલા કહે છે કે મિનહાલ હજી પણ તે ઇન્સાફ ન કર્યો. અરે